જેના કારણે કમ્પ્યુટર વેબસાઇટ્સ અને સ્માર્ટફોન કંપનીઝે કહ્યું છે કે કમ્પ્યુટર અને જે પણ સ્માર્ટફોન્સ કે બીજા ડિવાઇસીસ છે એ ક્રેશ થઈ શકે છે આ મુદ્દા ઉપર વિશેષ ઇન ડેપ્થ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ખગોળવેદ મિસ્ટર દિવ્યદર્શન પુરોહિત ખૂબ ખૂબ આભાર સર સાથે જોડાવવા માટે દિવ્યદર્શનજી એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્વેન્ટી જૂન સૌથી ટૂંકો દિવસ હતો ટ્વેન્ટી ફોર આવર્સ પહેલાં જ પૃથ્વીએ જે આખું રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લીધું હતું શું કહેવું છે આ ઘટના શું હતી નમસ્કાર હું દેવી દર્શન પુરોહિત ગુરુ દેવી દર્શનથી બોલું છું સરસ પ્રશ્ન પૂછ્યો છે આમ જનતાને માલુમ નથી ખબર નથી પરંતુ જૂને પૃથ્વી થોડીક ઝડપથી ફરી હતી દિવસ થોડોક ટૂંકો થયો હતો હવે એ કેમ થોડોક ટૂંકો થયો હતો અને કેમ ઝડપથી ફરી હતી અને શા માટે આવું થયું એની થોડીક માહિતી વિસ્તૃત માહિતી વિજ્ઞાનની ભાષા કરતાં આમ જનતામાં આમ ભાષામાં લઈએ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે એનું એક ધરી ભ્રમણ થયું સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે એટલે પરિક્રમણ થયું એનું એના સિવાય બીજી પણ ગતિ છે જેમ કે સૂર્ય આકાશ ગંગાના કેન્દ્રની આસપાસ ફરે આકાશ ગંગા પોતે ફરે પણ આપણે બે ગતિ પૃથ્વીની જાણીએ છીએ જે સૂર્યની આસપાસ ફરે એના કારણે એક વર્ષ થાય અને એક વર્ષ ત્રણસો પાસઠ દિવસનું હોય પરંતુ દસ લાખથી વધારે વર્ષ પહેલાં એવું નહોતું પૃથ્વી ચારસો સાડી ચારસો દિવસમાં સૂર્યની આસપાસ ફરતી હતી તે વખતે આપણો એક વર્ષ સાડી ચારસો દિવસનો હતો નો ડાઉટ તે વખતે માનવજાતિ નથી એ જ રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર એટલે એક્સિસ પર ફરે છે અને ખબર છે કે એક્સિસ પર ફરવાથી રાત દિવસ થાય અને બધાને ખબર છે કે રાત દિવસ ચોવીસ કલાકના ઓન એન એવરેજ હોય છે હવે પૃથ્વી સ્થિર નથી ફરતી એ ટિલ્ટ ફરે છે એ ભમરણાની જેમ પાછું બંને બાજુથી ઉપર દબાયેલી છે ત્રીજું એના પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ લાગે છે ચોથું ચંદ્રનું ગુરુત્વ આકર્ષણ પણ એના પર બહુ જ લાગે છે હવે ચંદ્ર પાછો ધીરે ધીરે દૂર જઈ રહ્યો છે દર સેન્ચ્યુરીમાં એ બે સેન્ટીમીટર જેટલો આગળ ખસી રહ્યો છે આ બધાને કારણે પૃથ્વી પર ન્યુટ્રેશન ઇફેક્ટ પેદા થાય અને પૃથ્વી જે ગોળ ગોળ ફરે તમે ભ્રમણો ક્યારેય નાનપણમાં ફેર્યો હોય તો બધાને ખબર હશે કે ઘણીવાર ભ્રમણો ઝડપથી ફરે ઘણીવાર ધીરો ફરે પાછો ઘણીવાર ઝડપથી ફરે એટલે પૃથ્વી સ્લાઇડ ઝડપથી ફરે સ્લાઇડ ધીરી ફરે સ્લાઇડ એટલે બહુ જ સ્લાઇડ આપણે ખબર જ ના પડે કે દિવસ ટૂંકો થયો કે દિવસ મોટો થયો એટલે આ ન્યુટ્રિશન ઇફેક્ટને કારણે ઓગણત્રીસમી જૂનનો દિવસ જે હમણાં ગયો તે એક પોઈન્ટ ફિફ્ટી નાઇન મિલી સેકન્ડ નાનો હતો મિલી સેકન્ડ એટલે સેકન્ડનો પણ સોમો ભાગ આમ જનતા આપણે બધા જ મિત્રો સેકન્ડને પણ ગણકારતા નથી સેકન્ડની ખબર જ નથી ક્ષણ જતી રહી આવીને જતી રહી હું બોલ્યો અને સેકન્ડ થઈ ગઈ પરંતુ એનો સોમો ભાગ એટલે મિલી સેકન્ડની તો કોઈ ગણતરી નથી એટલે એક પોઈન્ટ ફિફ્ટી નાઇન મિલી સેકન્ડ ટૂંકો હતો દિવસ પરંતુ મિત્રો તમને ખબર નહીં હોય કે આ બધી વસ્તુ આગળ વધતાં વધતાં વધતા વધતાં જ્યારે જાય ત્યારે હવે આપણે ટેકનોલોજીના યુગમાં છે અને ટેકનોલોજીના યુગમાં આ વસ્તુ આપણને ઘણી બધી ભારે પડી શકે જો આ ડીલેને આપણે નોંધવામાં ન આવે તો ભારે પડી શકે એટલે આ જે ટૂંકાવા ટૂંકો દિવસ હતો વન પોઈન્ટ ફિફ્ટી નાઇન મિલી સેકન્ડની આપણને ખબર નથી પડી પણ વૈજ્ઞાનિકોને ખબર પડી છે કૃષ્ણાજી જી દેવ્ય દર્શન સર આજે લિપી સેકન્ડ્સ એડ કરવાની વાત છે આ એક્ઝેક્ટલી શું છે કૃષ્ણજી આપની વાત સાચી છે લિપ સેકન્ડ શું છે એ પણ બધાને જણાવવું જોઈએ અને ખબર હોવી જોઈએ મિત્રો પણ એ જાણ કરતા એની સમજ લેતા પહેલાં આપણે આગલો પ્રશ્ન જે જોયો એને ફરી એકવાર સમજી લઈએ કે પૃથ્વી પોતાની ઝડપ પોતાની ગતિ પર એટલે ધરી પર કાં તો એકદમ થોડીક ઝડપથી ફરી જાય અને કાં થોડીક ઝડપ ગીરી ધીરી ફરે આ સોલાર ડે છે સોલાર રોટેશન છે અર્થ રોટેશન છે સૂર્યની આસપાસ સૂર્યની સાપેક્ષે થતું હવે એ એને યુનિવર્સલ ટાઈમમાં માપવામાં આવે છે અને તમને ખબર હોય તો યુનિવર્સલ ટાઈમ કરતા આપણું ભારત દેશ સાડા પાંચ કલાક આગળ છે આપણો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ યુનિવર્સલ ટાઈમ કરતાં સાડા પાંચ કલાક આગળ છે એટલે ધારો કે લંડનમાં રાત્રે બાર વાગ્યા હોય તો આપણે ત્યાં સવારે સાડા પાંચ થયા હોય અને અમેરિકા આપણાથી પાછળ છે દુબઈ વગેરે કન્ટ્રીસ પાછળ છે હવે આ યુનિવર્સલ ટાઈમ બદલાતો રહે મિલી સેકન્ડમાં બદલાતો રહે કારણ કે પૃથ્વી સાથે સંકળાયેલો છે પરંતુ યુનિવર્સલ ટાઈમ સિવાય એ એટોમી ક્લોક વૈજ્ઞાનિકોએ વિકસાવી છે એટોમિક ક્લોકને પૃથ્વી સાથે કે લેવા દેવા નથી ક્વા્સ પરમાણુથી ચાલે છે અને એને કારણે એટલું પરફેક્ટનું એનું ટિકિંગ થાય છે કે લાખો વર્ષો સુધી ટીક 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 થયા જ કરે અને એમાં મિલી ફેરફાર આવ્યા વગર પરફેક્ટ ટાઈમ બતાવે હવે આના માટે ઇન્ટરનેશનલ અર્થ રોટેશન સર્વિસ કરીને ફેરિસમાં વૈજ્ઞાનિકોની સંસ્થા ક્રિએટ કરવામાં આવી અને આપણા માટે ગર્વની વાત છે કે ગુરુદેવ વેદશાળા પણ ભારત તરફીનું એક સભ્ય છે તો મિત્રો આ આઈ આરએસ યુનિવર્સલ ટાઈમ અને એટોમેટિક ટાઈમ એ એટોમિક ટાઈમ અને યુનિવર્સલ ટાઈમ વચ્ચેનો તફાવત એટલે ટી એ આઈ ટી એ વન માઇનસ યુટી વન એનો ડિફરન્સ કાઢે છે અને એ લિપ સેકન્ડ કહેવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો એટોમિક ક્લોક કરતાં પૃથ્વીનું રોટેશન અને યુનિવર્સલ ટાઈમ જો થોડોક પાછળ પડે તો એમાં આપણે એક સેકન્ડ ઉમેરવી પડે અને લિપ સેકન્ડ ઉમેરી કહેવાય અને યુનિવર્સલ ટાઈમ એ એટમિક ટાઈમ કરતાં યુનિવર્સલ ટાઈમ વધી જાય તેમાંથી એમાંથી કાઢી લેવી પડે સેકન્ડ એને લિપ સેકન્ડ આપણે કાઢી કહેવાય માઇનસ કરી કહેવાય પરંતુ ઓગણીસો બોતેરમાં સૌથી પહેલી લિપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી ઓગણીસો બોતેરની એટલે કે ઓગણીસો એકોતેરના ડિસેમ્બરમાં પહેલી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી ત્યારથી નક્કી કરવામાં આવ્યું કે જૂન મહિનો અથવા ડિસેમ્બર મહિનો એમાં લિપ સેકન્ડ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ કરવી અથવા તો ઘટાડવી અત્યાર સુધીમાં છત્રીસ વખત લીપ સેકન્ડ સાડત્રીસ વખત લીપ સેકન્ડ ઉમેરવામાં આવી છે મિત્રો સાડત્રીસ વખત પરંતુ છેલ્લામાં છેલ્લી લિપ સેકન જે ઉમેરાય તે બે હજાર સોળના ડિસેમ્બરમાં ઉમેરે ત્યારથી લઈને આજે છ બાર બાવીસ થયું એટલે છ વર્ષ સુધી કોઈ પણ લિપ સેકન્ડ ઘટાડવામાં પણ નથી આવી કે વધારવામાં પણ નથી આવી અને અંદાજે આમ જોવા જઈએ તો બે હજાર વીસથી પૃથ્વીનું પરિભ્રમણ થોડુંક વધ્યું છે પ્રમાણમાં થોડુંક વધ્યું છે એ સળંગ વધતું નથી પણ જે સામાન્ય વર્ષોમાં તો એને થોડુંક વધ્યું છે એટલે લિફ સેકન્ડ વધારવાની કે ઘટાડવાની અત્યાર સુધી જરૂર પડી નથી અને આઈઈઆરએસનું છેલ્લામાં છેલ્લું બુલેટિન જે મને મળ્યું છે એમ એટલે ગુરુદેવેદ શાળાને મળ્યું છે એ પ્રમાણે કહી શકાય કે આ જૂન મહિનામાં લિપ સેકન ઇન્ટ્રોડ્યુસ થઈ નથી અને ડિસેમ્બર મહિનામાં લિપ સેકન ઇન્ટ્રોડ્યુસ કરવામાં નહીં આવે અને લિપ સ્ટેકન ઇન્ટ્રોડ્યુસ કરવાનું કારણ એક જ છે કે આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ બસો ત્રણસો વર્ષ પહેલાં આપણે બળદગાળાના સમય બસો ત્રણસો વર્ષ પહેલાં આપણે બળદગાળાના સમય યુગમાં જીવતા હતા ખેતી જાતે કરતા હતા બધું કામ જાતે કરતા હતા તે વખતે આપણને સમયનો બહુ સારામાં સારો ઉપયોગ કરતા હતા પરંતુ સમયની સિસ્ટમ સાથે ટેકનોલોજી સંકળાયેલી નથી એટલે આપણને સમયનો વધઘટ થવાથી આપણે નુકસાન નફો ફાયદો કે નુકસાન થતું નથી હતું પરંતુ હવે ઇન્ટરનેટથી લઈને બેન્કિંગ સિસ્ટમથી લઈને સેટેલાઇટ સિસ્ટમથી લઈને ઘણું બધું સંકળાયેલું છે એટલે સમયની વધઘટ એ બધી ટેકનોલોજીને બહુ ભારે માર પાડી શકે અને ભારે ડિફરન્સ ક્રિએટ કરી શકે એના માટે લીપ ઇન્ટ્રોડ્યુસ ક્રિએટ કરવામાં આવે છે અને જાણ ખાતર કહું ગુરુદેવેદ શાળા તરફથી કે જાન જૂનમાં બે હજાર બાવીસમાં લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ નથી થઈ અને એન્ડમાં પણ ડિસેમ્બરમાં માં પોઈન્ટ નવ્વાણું ટકા થવાની નથી છેલ્લામાં છેલ્લી બે હજાર સોળના ડિસેમ્બરમાં થઈ હતી ને અત્યાર સુધી કુલ 37 લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ છે જી કૃષ્ણાજી સર લિપી સેકન્ડ અત્યાર સુધી આટલા વર્ષોમાં કેટલી વાર એડ કરવામાં આવી છે કૃષ્ણજી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા દર્શકોને આ વાત નવાઈ જ હજી સુધી લાગી રહેશે કે સમયને પણ ઉમેરવો પડે કે ઘટાડો પડે છે ભગવાનનો બનાવેલો સમય છે પણ ક્યારેક આપણે લોકસત્તા જનસત્તા તરફથી સમય પર બી ક્યારેક ચર્ચા કરીશું સમયની કેટલી બધી શક્તિ છે સમય ક્યારે ઉત્પન્ન થયો ને સમયમાં શું શું વહી રહ્યું છે સમયને કઈ રીતે બાંધી શકાય સમય કઈ રીતે ટર્નિંગ લે છે બધું આપણે વૈજ્ઞાનિક અને વિજ્ઞાન બંનેના સાપેક્ષે વાત કરીશું પણ અત્યારે જે આપણે ક્વેશ્ચન મને પૂછ્યું કે લિપ સેકન્ડ અત્યાર સુધી કેટલી વાર ઉમેરવામાં આવી તો કદાચ આના પ્રશ્નો જવાબ આપણે આગલા પ્રશ્નમાં પણ લઈ ચૂક્યા છે કે લિપ સેકન્ડ અત્યારે અત્યાર સુધીમાં સાડત્રીસ વખત ઉમેરવામાં આવી છે અને એ આપણે સારવાર જ્યારે ઓગણીસો ને કરવામાં આવી ત્યારે ઓગણીસો એકોતેર બોતેરના જાન્યુઆરી ડિસેમ્બર એટલે ઓગણીસો એકોતેરના ડિસેમ્બર મહિનામાં લીપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ એકત્રીસ હંમેશા એકત્રીસમી તારીખે યાદ રહ્યું ત્રીસ જૂન અથવા એકત્રીસ ડિસેમ્બર એટલે એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો એ લીપ સેકન્ડ રાત્રે બાર વાગીને એટલે અગિયાર ઓગણસાઠ અગિયાર કલાક ઓગણસાઠ મિનિટ એને ઓગણસાઠ સેકન્ડ થાય પછી જે બાર સાઠમી સેકન્ડ થાય એટલે બાર વાગવા જોઈએ જેની જગ્યાએ ઓગણસાઠ સેકન્ડ ફરીવાર ઓગણસાઠ સેકન્ડ બતાવે અને પછી બાર વાગે એટલે એ એક સેકન્ડ લીપ સેકન્ડ ઉમેરવામાં આવી ઓગણીસો બોતેરની પહેલી તારીખે લીપ સેકન્ડવાળો સમય શરૂ થયો પહેલો ફર્સ્ટ ટાઈમ અને એ અત્યાર સુધીમાં અર્થના રોટેશનની ગણતરી મુજબ વધઘટ મુજબ કુલ સાડત્રીસ સેકન્ડ ઉમેરવામાં અત્યાર સુધી ઘટાડી નથી એટલે સાડત્રીસ વખત લીપ સેકન્ડ ઉમેરવામાં આવી છે અને છેલ્લામાં છેલ્લી લિપ સેકન્ડ બે હજાર સોળના ડિસેમ્બરમાં યાદ રાખજો બે હજાર સોળની એકત્રીસ ડિસેમ્બરે ઉમેરવામાં આવે એટલે અગિયાર ઓગણસાઠ ઓગણસાઇટ પાછી એક સેકન્ડ ઉમેરી અને પછી બાર વગાડ્યા એટલે બાર વાગ્યા ક્યારે જ્યારે છેલ્લું સોળમી એકત્રીસ ડિસેમ્બર બે હજાર સોળનું ની રાત્રિ હતી ત્યારે અને પછી સત્તરમી એ પાછું લીપ સેકન્ડ સાડત્રીસ ઉમેરીને નવો દિવસ શરૂ થયો પરંતુ જે આઈ અત્યાર સુધી મને જે માહિતી મોકલે છે એ મુજબ છેલ્લામાં છેલ્લી માહિતી એ કહે છે કે જૂન 30 જૂને કોઈ લિપ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ નથી કરવામાં આવી જેમ તમને ખબર છે પ્રમાણે બે વાર ઉમેરાય 30 જૂન અથવા તો 31 ડિસેમ્બર તો 30 જૂન 2022 માં લિપ સેકન્ડ નથી ઉમેરાય અને 2022 ના 31 ડિસેમ્બર માં ઉમેરવાની અત્યાર સુધી કોઈ શક્યતા જણાતી નથી એટલે અત્યાર સુધી કુલ કૃષ્ણાજી 37 વાર લિપ સેકન્ડ ઉમેરવામાં આવી છે જી કૃષ્ણાજી અને સર લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સોફ્ટવેર કંપનીઝ આને લઈને ખૂબ જ ચિંતિત છે તેઓની ચિંતાનું શું કારણ છે જી કૃષ્ણાજી એકચ્યુઅલી સમયની કિંમત બધાને હોય છે અને એમાં જેમાંથી જેને અબજો રૂપિયા રડવાના હોય એટલે કે પૈસા કમાવાના હોય અને એ જ્યારે ટેકનોલોજી સમય સાથે સંકળાયેલી હોય તો સમયની કરે ક્ષણનો ફેરફાર એ અંબજોપતી કંપનીઓને બહુ જ સીધો સીધો કાં રડાવે કાંસાવી દે એવા એ બધી ઘણી સોફ્ટવેર કંપનીઓ છે ગૂગલ છે એમેઝોન છે અથવા તો એવી ઘણી આના પર ચાનારી કંપનીઓ છે સેટેલાઇટ સિસ્ટમ છે તો સેટેલાઇટ ઓપરેટર્સ છે તો એ બધાને એ એ સાથે સંકળાયેલા છે એટલે લીફ સેકન્ડ ઇન્ટ્રોડ્યુસ કરવાથી એમને એવી તકલીફ થાય છે કે લીફ સેકન્ડ વધી ગઈ એટલે એમના જે કોમ્પ્યુટર સંકળાયેલા હોય છે આપણા પોતાના બી ઇવન આપણા ઘરના બી કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે સંકળાયેલા હોય એ યુનિવર્સલ ટાઈમ બતાવતા હોય હવે લીફ સેકન્ડ એમાં ઉમેરાય તો સાડત્રીસ સેકન્ડનો તફાવત આપણા જેવાને વાંધો ના આવે પરંતુ જે કંપની આના પર કામ કરતી હોય અબજો રૂપિયા રડતી હોય એને એક સેકન્ડનો તફાવત પડી જાય તો એનો આખો પ્રોગ્રામ ગરબડી જાય એટલે ટિકિટો જે ચાલતી હોય કે જે શેર બજારનો ધંધો ચાલતો હોય કે જે સેટેલાઇટના ડેટા આવતા હોય કે જેનાથી પૈસાનો વ્યવહાર થતો હોય બેન્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ચાલતી હોય તો એક સેકન્ડનો ફરક એના માટે બહુ અબજો રૂપિયાનો ફરક પડી જાય પરંતુ એવું લાંબે ગાળે એમને પણ અસર કરે જો લિપ સેકન્ડ ન માને તો લાંબે ગાળે એ પચીસ ત્રીસ પચાસ વર્ષે એ બધું ટોટલી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય કે યુનિવર્સલ ટાઈમ અને એટોમિક ટાઈમમાં બહુ ફરક પડી જાય અને એટોમિક ટાઈમ અત્યારે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત ટાઈમ છે એટલે હું એવું માનું છું ગુરુ દિવેદશાળા તરફથી અને આ લોકોને કરવું પડે છે ને કરવું જ પડશે એમાં કોઈનું ચાલવાનું નથી કે યુનિવર્સલ ટાઈમની જોડે જે સિંક્રોનાઇઝ કરેલી છે ઘડિયાળ એને એટોમિક જોડે બી સિન્ક્રોનાઇઝ કરવી જોઈએ અને લીપ સેકન્ડને ઇન્ટ્રોડ્યુસ કરવી જ જોઈએ એટલે ભવિષ્યમાં ભલે લોકોને એનો ઇફેક્ટ નહીં આવે પણ અબજ રૂપિયા રડનાર કંપનીને ડાયરેક્ટ ઇફેક્ટ આવશે એટલે અત્યારે પચાસ વર્ષે આપણને ખબર નથી પડતી પણ લાંબે ગાળે જ્યારે એ સેકન્ડ ઉમેરાતી ઉમેરાતી જાય અને પા પચાસ સેકન્ડ કે એક મિનિટ એક મિનિટ પાછળ પડી જાય કંપની તો જ્યારે જે અબજ રૂપિયાનો ફાયદો કરતી હોય અબજ રૂપિયા નુકસાનના ખાડામાં જતી રહે એટલે એવું મારું માનવું છે પ્રત્યક્ષપણે કે લીપ સેકન્ડ હોવી ખૂબ જરૂરી છે અત્યારના ટેકનોકોલોજી યુગમાં પૈસા કમાનાર કંપનીઓને ધ્યાનમાં ના રખાય વિજ્ઞાનને ધ્યાનમાં રખાય અને વિજ્ઞાન જે પ્રમાણે ચાલે પ્રમાણે ચાલવું જ જોઈએ ટેકનોલોજીની ભરવી જ પડે અને એ એના પર ચાલીએ તો જ ભવિષ્યમાં આપણા માટે ફાયદો છે એટલે લિપ અને ઉમેરવાથી જે કંપનીને જે દુઃખ થતું થાય પરંતુ લિપ્સેક ઉમેરી એ માનવજાતિ માટે જીવસૃષ્ટિ માટે ખૂબ જરૂરી છે અને એ ચાલવાનું છે એમાં કોઈનું કંઈ ચાલવાનું નથી તો આથી સમયની માયાજાળ અને આવી સમયની માયાજાળ સાથે હું લોકસત્તા જનસત્તાને આહવાન કરીશ કે ફરી એકવાર આપણે લોકો સુધી સમયનું આ એકદમ ચક્ર છે અદ્ભુત ચક્ર જે રોમાંચકારી છે જે વેદકાળથી ચાલુ આવ્યું છે અને વિજ્ઞાનની પણ આગળ છે એને આપણે ક્યારેક અનુભવીશું આપણે વેદ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનના સાપેક્ષમાં તો અત્યારે આ તમે જે પ્રશ્નો મને પૂછ્યા એનો મને ખૂબ આનંદ થયો અને લોકસત્તા